ધીરા એમ અહીંયા બહાર ઊભી છો હું થયું તો શું કરું આજે તો મને ન બોલવાનું બોલાશે કેમ એવું તે શું થયું પાછું કાઈ નહીં બાપુએ મને ચા બનાવવાનું કીધું હતું અને મારે કામમાં થોડી વાર લાગી ગઈ બસ આટલી જ વાત અને બાપુજી મને એવા એવા શબ્દ બોલાશે ને કે મારથી તમને કેવા એમ નહીં આ બાપુએ તો છે ને હવે હદ કરી છે અરે જો ત્યારે તને ખીજાયા કરે છે સમજતા કેમ નથી તો તું મન પર ના લે હું હમણાં એની યારે વાત કરું છું તું આમ ઉદાસ થઈને બહાર ન રહે રૂમમાં વહી જા જા હું રૂમમાં વહી જાઉં રૂમમાં હોય તો એ કઈ હક નથી ફરજામાંથી રાયડું નાખા કરે છે ક્યાં જાઉં મારે ઘર મૂકીને હમણે તો હવે હદ કરી છે નક્કી મારું ઘર ભંગાવીને રહે હમણાં જ હું એની પાસે જઈને એની ખબર લઉં છું બાપુજી આ બે દી પેલા તમે ઓલા દામજી કાકાની જમીન જોવા ગયા હતા તો શું થયું કેવી લાગી એની જમીન બેટા જમીન તો સારી છે પણ ભાવ બહુ છે ઓ બાપુ ઓણ આપણે વરનું હારું છે અને આમે એ જમીન પાણી વાળી છે જો મેળ આવતો હોય ને તો વધારે ભાવ તો વધારે ભાવ પણ જમીન રાખી લેવી છે અરે બેટા તું હા તો રે ને વર હારું બાપુ મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમારે છે ને મીરાને કઈ નહીં કહેવાનું તમને ભાન નથી પડતી જ્યારે હોય ત્યારે ન બોલવાનું બોલો છો એ પણ બેટા મેં મીરાને કાંઈ નથી કીધું છેલ્લી વાર કહી દઉં છું આજ પછી જો તમે મીરાને કઈ કીધું છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય સમજી લેજો અરે મોટા ભાઈ મોટા ભાઈ ની વાત નો ખોટો ન લગાડ એનો મગજ જ એવો છે તીખો ના બેટા એવું કઈ નથી માધવી આ હંતુય હું હાલી રહ્યું છે ઘરમાં આ બાપુજી ખરેખર મીરા ભાભી ને હેરાન કરે છે ના માધવ પપ્પા કઈ નથી બોલ્યા પપ્પાએ મારી બેન ને કઈ નથી કીધું તો પછી આ મીરા ભાભી મોટા ભાઈ ને ફરિયાદ હું કામ કરે છે ખોટે ખોટી હવે તો મને નથી સમજાતું કે બેન કેમ આવું કરે છે પેલા તો આવું નહોતી કરતી ખબર નહીં હવે શું કામ આવું બધું કરી રહી છે અરે હમણાં જ મોટા ભાઈ પપ્પા ની સામે કેટલું ઊંચા અવાજે બોલીને ગયા છે હું માનું છું કે ભાઈ નો મગજ થોડો તીખો છે પણ આજ દી ઉધી એમણે ક્યારે પપ્પાની સામે કોઈ દી બીજી ઊંચા અવાજે વાતે કરી ને આજે પપ્પાને ખખડાવીને ગયા તમારી વાત હાસી છે પપ્પા અને ભાઈ વચ્ચે હમણાં મંતણાવ હાલી રહ્યો છે અરે ભાઈ તો પપ્પા સાથે બેહીને વાતે નથી કરતા હમણાંથી જળ જમીન ને સોરું આ તણે કજિયાના સોરું આ વાત કઈ ખોટી નથી અરે એક સમય હતો કે પપ્પાને અને મોટા ભાઈને એકબીજા પ્રત્યે કેટલો ભાવ હતો અરે કેટલો પ્રેમ હતો બેવને અને આજે જે બે એકબીજાને હામું જોવાય તૈયાર નહીં સો માધવી આ બધું ભાભી આ ઘરમાં આવ્યા ને પછીથી થઈ રહ્યું છે આ ભાભીએ બાપુજી અને મોટા ભાઈની વચ્ચે મોટી ખાઈ ઊભી કરી દીધી છે માધવ એ મારી સગી બેન છે પણ હવે તો મને એને બેન કહેતાય શરમ આવે છે તમે કામ કરો ને મોટા ભાઈને અત્યારે બોલાવીને એમની સાથે વાત કરો કે પપ્પા સાથે શું કામ આવું કરી રહ્યા છે એ બિચારાને કેટલું દુઃખ થતું હશે હા માધવી અરે વાત હાસી છે હું એક કામ કરું છું મોટા ભાઈને હમણાં જ બોલાવીને એમની હારે વાત કરી લઉં છું તું એક કામ કર તારે જે ઘરમાં કામ હોય ને એ કામ પતાઈ જા
બેન તું શું કામ જીજાજીને આવા ખોટા હાંધા ભેરવે છો? શું કામ બાપ દીકરા વચ્ચે ઝઘડો કરાવવા માંગે છો? ઓહ તું દોડી ન થાને તો મારી વાત છે બરાબર, તું મારી દેરાણી છે ને તો દેરાણી બનીને રહે. હવે છે ને બેનના સંબંધ પૂરા થઈ ગયા છે આપણા બેન. બેન તું ભલે આ ઘરમાં લગ્ન કરીને આવી હોય પણ આ ઘર મારું પણ છે, હું આ ઘરને આવી રીતે વિખોવા નહીં દઉં. મોટા ભાઈ આમ આવજો ને, આજે મોટા ભાઈ ને વાત કરી દઉં. બોલ શું કામ છે? મોટા ભાઈ તમે ભાભીની વાતમાં આવીને બાપુજીને જેમ તેમ બોલી ગયા, મારા મતે તમે આ ઠીક નથી કર્યું. કેમ ઠીક નથી કર્યું? હે હા બાપુજી, આ મીરાને ગમે તેમ બોલે એ મારે સાંભળી લેવાનું, સહન કરી લેવાનું. હે સાંભળી લેવાનું મારે? સવો મોટા ભાઈ મને તો એવું લાગે છે કે ભાભી ખોટું બોલીને તમને સડાવી રહ્યા છે ને તમારી બાપ દીકરાની વચ્ચે ઝઘડો કરાવી રહ્યા છે. અરે ભાભી હું કામ ખોટું બોલે? હા હું કામ ખોટું બોલે? એને હું મળવાનું છે? એમાં વાત કરે છે તું અને આ ભળ, આ તારી ભાભી છે ને કઈ નાનું બાળક નથી, તે ખોટું બોલે. એટલે મોટા ભાઈ તમે ભાભીની વાતને માનીને પપ્પાને દોષી માનો છો એમ ને? હા હા પપ્પા દોષી છે. અરે જેમ જેમ એની ઉંમર વધતી જાય છે ને એમ એમ એનું ગાણ પણ વધતું જાય છે. અરે મારા ભાઈ તમે ભાભીની વાતમાં આવીને ભરમાઈ ગયા છો એટલે તમે આવું બોલી રહ્યા છો. હું કઈ નાનો કિકલો નથી કે તારી ભાભીની વાતોમાં આવી જાવ, અને તું પણ હું મને શીખવામણ આપે છે, હવે તું મને શીખવાડીશ. હે હકીકતમાં તો તમને ખબર જ નથી પડતી ભાઈ કે આમાં હાસું હું છે ને ખોટું હું છે, એટલે તમે ભાભીની વાતમાં આવીને મૂરખ બની રહ્યા છો. બસ માધવ આગળ હવે એક શબ્દ ન બોલતો, નકર મારો હાથ ઉપડી જાય તારા પર. ચાલ્યો જાય અહીંથી. હા મોટા ભાઈ હા, હેલો જાય હું. પણ એ વાત તો તમને ખબર જ છે ને આપણે બે ભાઈઓ ની હારે હારે હાઠુ ભાઈ પણ છીએ, એટલે જે કઈ પણ કરો ને બધું સમજી વિચારીને કરજો. હવે સમજી વિચારીને કરવા વાળી જાને. આ બધું તમે લોકોએ હું માંડ્યું છે બે ભાઈઓએ? હા જુઓ ને બેન, આ એક બાપુજી અને આ ભાઈ, આ બંને છે ને મારી પાછળ પડી ગયા છે વગર વાંકે. વાહ ભાઈ વાહ, મને હંધી ખબર છે કે તું જે કરી રહ્યો છે ને એ બરાબર ન કરી રહ્યો. વાહ બેન વાહ, એટલે કે તુંય તે આ લોકોના પક્ષમાં છે એમ ને? હવે ખબર પડી કે આ ઘરમાં તો મારું અને મીરાનું કઈ માન જ નથી, અમે તો કોઈને ગમતા જ નથી. ભાઈ માન મેળવવું હોય ને તો કોઈને પહેલા માન આપતા શીખાય, અને મીઠી વાણી રખાય તો માન મળે, આપો આપ કોઈ માન ન આપી દે આપણને. અને ભાઈ આ તારી બાયડીને આ ઘરમાં કોણ ન થોડકતું? આખો દી કૂતરીની જેમ વડકા ભરતી હોય છે બધાની હારે. હા મોટી બેન તમારી વાત એકદમ હાસી છે, પણ આ ભાઈ કોઈની વાત સમજવા તૈયાર જ નથી ને, એને તો બસ આ મીરા ભાભી જે કે ને એ જ વાત હાસી લાગે છે. માધવ તું તો ચૂપ જ રહેજે, બોલતો ને એક શબ્દ. અમે બધા ભેગા થઈને મારું ઘર ભંગાવવા બેઠા છો. મારી બાયડીનો વાંક કાઢો છો અને એ પણ વગર વાંકે, તમને લોકોને શરમ નથી આવતી? તારું ઘર તો તું હાથે કરીને જ ભાંગવા ઉભો થયો છે ભાઈ, આમાં કોઈનો વાંક નહીં કર. હા અને માણાની મતી મરી જતી હોય ને ત્યારે એને છે ને કાંઈ હરખું ન દેખાતું, એને એની બાયડી જાતી લાગે છે, એનો તો ક્યારે વાંક જ ન દેખાતો. મારી બાયડી જે કઈ કહે છે ને એ બધું હાસું જ કહે છે, અને એટલે જ મારે બધું સાંભળવું પડે. આ મારે આખી જિંદગી છે ને એની આરે કાઢવાની છે, તમારી આરે નહીં. સવો મોટા ભાઈ આપણે બંને ભાઈની આરે હાટુ ભાઈ છીએ, અને હામે
સામે ઈ બે તે હગી બેનો છે એટલે આપણે હપીને રહીને આગળ જતા વાંધો ન આવે. હા શું કહેશે મોટાભાઈ? માધો હપીને રહીએ ને અને એકબીજાની હમઝણથી ચાલીએ ને દસ ઘર સંસાર આગળ ચાલે અને હંપીને રહેવાય, પરિવાર એક બનીને રહે. પણ ના, મીરા ભાભી એ તો હંમેશા એમની માની આંગળીએ ચાલવું છે. ઈ કે એટલું પાણી પીવાનું ને ઈ કે એમ જ નાસવાનું, પછી આગળમાં કંકાસ ન થાય તો બીજું હું થાય ભાઈ? બસ બેન, વધારે મારે કઈ તમારા લોકોનું ભાષણ નથી સાંભળવું. અને સાંભળી લો, તમે લોકો બહુ સુધરવાની વાત કરો છો ને, તો તમે લોકો સુધરી જાઓ ને અને બાપુને સુધારો. બાપુજી સુધરેલા છે? અરે તું એમનો દીકરો છે, તને તારા બાપુજીનું નથી લાગતું? હા, અને તારી બાયડીનું લાગે છે? મને તો એ ના સમજાતું કે મોટાભાઈ તમને થઈ શું ગયું છે? અરે પહેલા તમને બાપુજી બાપુજી કહેતા તમારું મોડું નતું હુકાતું, અને હવે બાપુજી તમને ખટકે છે? હા ખટકે છે, જ્યાં સુધી બાપુ સુધરશે નહીં ને ત્યાં સુધી ખટકશે. અને તમે લોકો સાંભળી લો, જો નોખા થવાનો વારો આવશે ને તો એ પણ તમારા બધાના કારણે. મારી કે મારી બૈરીનો વાત તો કાઢતા જ નહીં, આ તમને લોકોને છેલ્લી વાર કહી દઉં છું. અરે મોટા ભાઈ, તમને ઉઠી બે ના મોટા ભાઈ સમજવા તૈયાર કેમ નથી? મને તો એ જ નથી સમજાતું. મને એ નથી સમજાતું, અને એ આપણો વાંક કાઢે છે. એને એમ લાગે છે કે આપણે એના દુશ્મન છીએ. અરે હંપીને રહેવાનું કહીએ છીએ એમાં આપણે ખોટા, અને મીરા ભાભી હાસા. સમજાતું નથી આ ઘરમાં હું થવા બેઠું છે. હા બોલ ને બટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. અરે જય શ્રી કૃષ્ણ મમ્મી, તને કેમ છે? મને હારું જો બટા, તું મારી ચિંતા જરાય કરમાં. મને ઈ કે તને કેમ છે? મને તો હારું છે, પણ મારી વાત સાંભળ. તેજી મને પાસા નાખવાનું કીધું તું ને? ઈ પાસા મેં નાખી દીધા છે મમ્મી. મારા બધા પાસા બરાબર પડે છે, બધા દાવ છે ને એ બરાબર હાલે છે. ખબર છે કાલ મેં તારા જમાઈને બહુ ચાવી ચડાવી, અને પછી એણે તો મારા હાહરાને લય જ લીધા. બરાબર જ કર્યું છે બટાતે. મારી વાત સાંભળ, દર બે ત્રણ દિવસે તારે છે ને જમાઈને ખોટા ભાઠા ભરાવ્યા જ રાખવાના, અને આગળ જો પછી હું થાય છે. અને જોજે પાછી આ બે બાપ દીકરા વચ્ચે ફૂટ પડાવીને જ રહેજે હો. એટલે છે ને આ તારો ધણી એના બાપને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે, અને મારી દીકરી એ ઘરમાં રાજ કરશે, રાજ. હા મમ્મી, એવું જ કરવાની. શું એટલો ઝઘડો કરાવીશ ને બાપ દીકરા વચ્ચે? એ બેયને બોલવાના વ્યવહાર નહીં રે. બોલવાના તો ઠીક, મરે ઉઠે પણ હારે નહીં ઉભા રે. પણ મમ્મી, આ નાની બેન છે ને એને થોડી સમજાવીને રાખ. એ ન્યા બેન હતી, અહીંયા તો એ મારી દેરાણી થઈને રહેશે. પૂરેપૂરું દેરાણી પણ આદરું છે એને. કાવડી મમ્મી, બધી વાતમાં મારા હારાનો પક્ષ ખેંચ્યા કરે અને મને બોલ્યા કરે છે. મારી બે દીકરીઓમાં બટા તું એક જ સમજુ છો. આ માધવીમાં બુદ્ધિ જ બળી, ખબર નહીં કોના ઉપર ગઈ છે. આ બુદ્ધિ વગરની એટલી ખબર નથી પડતી કે આ ડોહો ઉકલી જાહે ને તો જ તમે બે શાંતિથી ઘરમાં રાજ કરશો, રાજ. મમ્મી તું આ ભૂત જેવીને સમજાવીને આસે ને મારો પક્ષ ખેંચતા શીખે થોડો. મોટી બેન શું એની? પણ નહીં, એને તો કોણ જાણે મારા હારાનો જ પક્ષ ખેંચવો હોય બધી વાતમાં. તું ફિકર કર માં, હું હંધુય હરખું કરી દઈશ. હારું બા, હાલ ત્યારે ફોન રાખું. હારું ત્યારે હાલ. જય શ્રી કૃષ્ણ બટા. જય શ્રી કૃષ્ણ. વાહ બેન, બહુ સરસ ગેમ રમી રહ્યા છો તમે અને મમ્મી. મને તો અત્યારે ખબર પડી કે આ બધી ચડામણી મમ્મીની છે. માધવી, તું સમજવાની કોશિશ કર. મમ્મી જે કરે છે ને એ આપણા બે માટે જ કરે છે, એને કઈ લાલચ નથી. આ મમ્મી આપણા માટે કઈ સારું નથી કરી રહ્યા. આપણા ઘરમાં આગ લગાવી રહ્યા છે. આગ? તું છે ને હા ભૂત જેવી છે, તને તો કઈ ખબર જ નથી પડતી. મમ્મી આપણા બેનું ભવિષ્ય સુધારે છે, એ આપણા માટે જ કરે છે બધું. બેન,
આને હારું કર્યું ના કહેવાય, આને છે ને આપણા જીવનમાં આગ લગાવી કહેવાય. તું જાતે કરીને તારા પગ પર કુહાડી મારે છે. હે ભગવાન, તને કોણ સમજાવે? એ તારામાં તો અક્કલ જેવો છાટો નથી. આ તું છે ને હારાનું ઉપરાણું ખેંચા કરમાં, એ આપણો બાપ નથ, આપણો હારો છે. અને આપણી મા જે કરતી હોય ને એ આપણા હાટું હારું જ કરતી હોય. અને છે ને તો આ હારાનો પક્ષ ખોટો ખેંચે છે, તો એનો પક્ષ ખેંચા કરીશ ને તો આ બે બેનોને નોખ્યું પાડશે, હાઈ કે જીવવાય નહીં દે. બેન, એ આપણા સસરા છે. સસરા એટલે ને બાપ સમાન ગણવાના હોય. એ આપણા બાપ કહેવાય, એની એની તો સેવા કરવાની હોય. આવી રીતે કાવતરા કરીને ઘરની બહાર ના કાઢવાના હોય. બસ તું છે ને તારા કામ થી કામ રાખ. મારા કરતા નાની છો, ભૂલી જા મારી વાત ને. અને આમ પણ સંબંધમાં છે ને ખાલી બેન નથી, મારી દેરાણી છો. એટલે તારે જે કરવાનું હોય ને એટલું જ કરજે. હવે બીજી વાર સલાહ તને નહીં દઉં. આવી મોટી સેવા કરવા વાળી કેમ ભાભી? હું થયું અલગ ગુસ્સામાં કેમ ઉભા છો? હવે હું કહું તમને, આ મારી બેન અમારા મમ્મી સાથે વાત કરતી હતી કાન ભરવા વિશે. જીજુને કાન ભરવા વિશે? મને કઈ સમજાણું નહીં, તમે શું કહેવા માંગો છો? મારી મમ્મી મારી બેન ને કહેતી હતી કે બાપાને આ ઘરમાંથી કાઢી મૂકવાના, એની સેવા નહીં કરવાની. તમારા બા મારા બાપુજીને ઘરની બહાર કાઢવાની સલાહ આપે છે, અને ભાભી સાંભળે છે અને મારા ભાઈને ચડાવવાની વાત પણ કરે છે. મને તો ઈ ન સમજાતું કે ઈ સાસરીમાં રહીને આ પિયરિયાનું હુકમ સાંભળે છે. અને મને તો ઈ નથી સમજાતું કે આ બેન હુકમ એની વાત માને છે ને મમ્મી આ હુકમ આગ લગાવવાનું કામ કરે છે. આછી વાત છે. અરે સોડીને પરણાવી, સાસરે ગઈ, ઈના ઘરનું સંભાળે, આપણે આપણા ઘરનું સંભાળવાનું. અને તમારા મમ્મી તો વાતે વાતે આ ઘરમાં દખલઅંદાજી કરે છે. અરે આવું તો કઈ હોતું હશે? અને તમે બે હગી બહેનો છો તો તમારી હારે આવો વ્યવહાર? મે સમજાવી બેનને, પણ ઈ સમજે એવી છે? એને તો જે મમ્મી કહે ને ઈ હાસું. આસી વાત છે. માની સડામણી એ સડે છે હે, પણ એ આ ઘર બરબાદ કરીને રહેશે. હું તો શું કહું છું, હાસું કહું, મારા બાપુને આ ઘરની બહાર નહીં કાઢવા દેતા, નહીં તો મારા બાપુ આ ઉંમરે અટવાઈ જશે. ઈ ક્યાં જાહે? ના બેન, તમે ચિંતા ન કરો, એવું કઈ નહીં થાય. ન થાય એમાં જ મારા બાપુની ભલાઈ છે, નહીંતર અમારા બાપાનું હસતું રમતું ઘર ક્યાં દુઃખમાં જતું રહેશે ને એ ખબર એ નહીં પડે. અને આજે ઘરમાં વહુઓ તો હળી મળીને રહે, અને અમારા નસીબ તો હારા કે એક જ ઘરની બે દીકરી આ ઘરમાં આવી છે. તો તમારા બેન કેમ ન સમજતા? ભાભીને સમજવું જોઈએ, અને તમારા બાએ સમજવું જોઈએ કે સોડીઓના ઘરમાં આવી રીતે ન બોલાય વાતે વાતે. હવે મમ્મી ને અને બેન ને છે ને સમયસર ભાન આવી જાય ને તો હારું છે, નહીં તો ન થવાની થશે. મને તમારા પર વિશ્વાસ છે કે જ્યાં સુધી તમે આ ઘરમાં છો ને ત્યાં સુધી મારા બાપુની હારે કાંઈ ખોટું નહીં થાય. હારું હારું, હાલો હવે કેટલાય કામ પડ્યા છે. ખબર નથી મારા બાપુ હારે હું થાય, મોટા ભાભી એનું ને એનું સ્થળ બેસે. એ ભગવાન, મારા બાપુના આ ઘરને તું હસતું રમતું રાખજે, કોઈની નજર નહીં લાગવા દેતો. લે, તમે આવી ગયા? હા હું તો આવી ગયો, પણ તું આ મોબાઈલમાં શું કરે? ગેમ રમે? હા ગેમ રમું છું. જો દા તું મોબાઈલમાં ગેમ રમે ને ત્યાં લગી સારું છે, પણ જો જેવો કોઈના જીવનમાં ગેમ નહીં રમ. એટલે તમે કેવા હો માંગો છો? એ એટલે કે હું મંદિરે હતો ને ત્યારે માધવીનો ફોન આવ્યો તો કે તું મીરાને ફોન કરી અને ચડાવે છે. મીરાને જમાઈ અને જમાઈના બાપા વિરુદ્ધ ભડકાવે છે, કામે કોઈના જીવનમાં આગ ચાપે છે. હું ગાંડી થઈ ગઈ છું કે મારી દીકરીનું ઘર ભાંગું? હું મારી દીકરીને કાઈ ન ચડાવતી હો, મારી દીકરીને તો સાચી સલાહ આપું છું. તું તારી છોકરીને હું સાચી સલાહ આપે છે એ મને જરા કહીશ? હું એને એમ કહું છું કે આ તારો હારો કે ને એમ આખો દી નહીં કર્યા રાખવાનું, હા એના ઈશારે નહીં નાચવાનું. મીરા ને માધવી બંને
એ ઘરની વહુઓ છે, તો એના હાહરાનું કયું ન કરે તો કોનું કયું કરે? હવે તમને કઈ ખબર પડે છે? આ મીરાનો અને માધવીનો હાહરો છે ને, બે છોડીને આખો દી ઉભા પગે રાખે છે, આખો દી કામ કરાવે છે. આ વાતથી તમે હા વજાણશો. અને બીજી વાત, આપણે આપણી દીકરીના ધામધૂમથી લગ્ન કરાવીને ઈ ઘરમાં વહુ બનાવીને મોકલી છે, કઈ કામ વાળી નહીં. એના ઘરમાં હું હાલી રહ્યું છે અને એના હાહરા અને એનો પરિવાર હું કરે છે, એ આપણે જોવાનો હક નથી. તો કોને જોવાનું છે? આપણી બંને દીકરી છે ને, હવે પારકી થાપણ છે અને એ ઘરની વહુઓ છે. હવે એના જીવનમાં દખલગીરી કરવી ને, એ આપણને શોભે નહીં. એટલે એક વાત કાન ખોલીને સાંભળી લેજે, ખબરદાર જો એને ફોન કરીને એની કઈ ચડામણી કરી છે તો. સમજે? એમજી સર, આ તો કેવો માણસ છે! માણા હોય તો પોતાની દીકરીનો પક્ષ લે, અને આ ઓલા કબરમાં લટકેલા ડોહાનો. બધા આવા જ ફટકાણા.